मित्रों संस्कार विद्यालय में आपनुं स्वागत छे। तो विद्यार्थी मित्रों धोरण त्रण विषय आसपास प्रथम सत्र कुल गुण 40। तो विद्यार्थी मित्रों आज हूँ तमने परीक्षा लक्षी पेपर सोल्यूशन अहीं करावी रही छूँ। तो एमां आवे छे प्रश्न नंबर एक अ। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी अने चोरस बॉक्समां लखवानुं छे कोई पण चार। तो एमां आवे छे पहेलुं लांबी पूछडीवाळुं प्राणी क्यूँ छे। तो एमां चार ऑप्शन आपेला छे आपणने ए चामाचीड़ियुं, बी हाथी, सी भैंस के डी वंदो। तो एमनो जवाब आवे छे सी भैंस। હવે આવે છે બીજું સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે આપણને। તો એ નદીમાં, બી તળાવમાં, સી ટાંકીમાં કે ડી દરિયામાં। તો એમનો જવાબ આવે છે ડી દરિયામાં। હવે આવે છે ત્રીજું પપ્પાના પપ્પાને શું કહેવાય। તો એમાં ચાર ઓપ્શન છે એ દાદા, બી મામા, સી કાકા કે ડી માસા। તો એમાં આવે એ દાદા। ચોખામાંથી કઈ વસ્તુ બને છે। તો એમના ચાર ઓપ્શન એ ઇડલી, બી પૂરી, સી શીરો કે ડી કેક। તો એમનો જવાબ આવે એ ઇડલી। હવે આવે છે પાંચમું ક્યાં પંખીના માથા ઉપર કલગી હોય છે। તો એના ચાર ઓપ્શન એ પોપટ, બી મોર, સી સંભળી કે ડી કાગડો। તો એમાં જવાબ આવે બી મોર। છઠ્ઠું શાના વિના રસોઈ ફિક્કી લાગે છે। એ મીઠું, બી રાય, સી હળદર કે ડી લસણ। તો એનો જવાબ આવે એ મીઠું। હવે સાતમું હાથી શાના વડે શરીર ઉપર પાણી છાંટીને સ્નાન કરે છે। તો આપણે એના ઓપ્શન જોઈએ એ મુંહ, બી સૂંઢ, સી કાન કે ડી દાંત। તો એમાં આવે છે બી સૂંઢ। હવે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર એક બ। યોગ્ય શબ્દ વડે આપેલા વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો। તો એ આપણે પૂરવાની છે ચાર। હવે એમાં આવે છે પહેલી ખાલી જગ્યા રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે। તો એમનો જવાબ ઊંટ। બીજું વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે। તો ખાલી જગ્યામાં આવશે પાન। ત્રીજું પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે। તો એમનો જવાબ આવે છે વરસાદ। ચોથું પપ્પાના ભાઈને નાનકડા હોય ભાઈ તો એને આપણે ખાલી જગ્યા કહેવાય છે। તો શું કહીએ કાકા। પાંચમું ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે। તો એમનો જવાબ આવે બળદ। છઠ્ઠું ખાલી જગ્યા પંખી પોતાના રંગીન પીછા ફેલાવીને કળા કરે છે। તો એમનો જવાબ આવે છે મોર। હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર બે અ। નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો એમાં આવે છે પહેલું ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે તો સાચું। બીજું બગલો સફેદ રંગનો હોય છે તો પણ એ આવે સાચું। ત્રીજું પાણીનો બગાડ અટકાવવો જોઈએ તો એમાં આવે સાચું। ગુલાબના છોડનું થડ જાડું હોય છે તો આવે ખોટું। પાંચમું શિયાળામાં વીજળી જતી જોવા મળે છે તો ખોટું। છઠ્ઠું જાહેર મિલકતનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે તો એમાં આવશે સાચું। સાતમું દરેક પાનનો આકાર, રંગ અને કિનારી જુદી જુદી હોય છે તો આવે સાચું। હવે આવે છે પ્રશ્ન નંબર બે બ। તો એમાં આવે છે બંધ બેસતા જોડકા રચો। તો એમાં વિભાગ એ અ છે અને વિભાગ છે બ। હવે આપણે વિભાગ અ વાંચીશું એમાંથી જે સાચો જવાબ હોય એ આપણે કેમાંથી લખવાનો છે વિભાગ બમાંથી। પણ આપણે જો વચ્ચેના ખાનાની અંદર એના જવાબ આપેલા છે તો હું તમને હવે સમજાવું। એમાં આવે છે પહેલું ગરોળી તો આમાંથી આપણે શોધીને લખવાનું તો એનો જવાબમાં શું આવશે આળસું। પછી ઉનાળો તો આમાંથી શું લાગુ પડશે વિભાગ બમાંથી તો ગરમી પડે। પછી કાકા તો પપ્પાના નાના ભાઈ। પછી કબૂતર તો એમાં શું આવશે વિભાગ બમાંથી તો કે ચણચણે। પછી બાફીને તો આપણે આમાં જો ઓપ્શનમાં કોણ કોણ છે તો એનો જવાબમાં આવશે ઢોકળા। પછી બેંક તો બેંક છે એ શું કરે તો રૂપિયાની લેવડ દેવડ। હવે આવે છે પ્રશ્ન નંબર ત્રણ અ। નીચે આપેલા પ્રાણીઓનું ચાર પગવાળા અને બે પગવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો એટલે કે અલગ પાડવાના છે। તો આપણે એનું વર્ગીકરણ કરીએ તો ચાર પગવાળા પ્રાણીઓ અને બે પગવાળા પ્રાણીઓ
तो जो गाय छे तो इने चार पग होय तो आपणे उपला खानामां लखवानुं, पछी मोर छे ई बे पगवाळुं छे तो इने नीचे लखूं, पछी ऊंट छे इने चार पग एटले वरी उपला खानामां, भैंस छे ई उपलामां आवशे, कागड़ो छे ई नीचलामां आवशे, पछी आवशे घोड़ो तो ई उपरना खानामां आवशे अने कबूतर छे ई नीचलामां आवशे। तो विद्यार्थी मित्रों हवे आवे छे प्रश्न नंबर 3 ब, माग्या मुजब उत्तर लखो गमे ते एक। तो जुओ नीचे नीचेनी व्यक्तिओना कार्य करवा माटे एना स्थळ लखवाना छे, एटले के ई कई जग्याए काम करे छे ते लखवानुं छे, ने एना अथवामां छे नीचेनी बाबतोने अनुलक्षी अने प्राणीना नाम लखवाना छे। तो विद्यार्थी मित्रों आपणे जोईए एमां पहेलुं, तो नीचेनी व्यक्तिओना कार्य करवा माटेना स्થળો, તો સરપંચ છે તો એ કઈ જગ્યાએ કામ કરે, ગ્રામ પંચાયતમાં, ટપાલી છે તો એ પોસ્ટ ઓફિસમાં, ન્યાયાધીશ છે તો એ ન્યાયાલયમાં, પોલીસ છે તો પોલીસ સ્ટેશનમાં, ડૉક્ટર છે તો એ દવાખાનામાં, ને શિક્ષક છે એ શાળામાં। તો વિદ્યાર્થી મિત્રો હવે એનું છે અથવા વાળું, હવે નીચેની બાબતોને અનુલક્ષીને પ્રાણીના નામ લખવાના, તો ઉડીને કોણ, ઉડી કોણ શકે તો ચકલીને પોપટ, પેટેથી ઘસડીને કોણ ચાલે તો સાપને મગર, પછી કૂદકા મારીને કોણ તો દેડકોને વાંદરો, પછી માથે શિંગડા કોને હોય તો ગાય અને ભેંસને। તો વિદ્યાર્થી મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો, તો કેટલા લખવાના છે 8। તો એમાં પહેલું, ક્યાં પ્રાણી વૃક્ષ પર રહે છે, તો એનો જવાબ વાંદરો ખિસકોલી વૃક્ષ પર રહે છે। બીજું, પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો, એટલે કે આપણે ક્યાં ક્યાંથી પાણી મળે એ લખવાનું આપણે, તો એમાં આવશે વરસાદ, કૂવો, તળાવ, સમુદ્ર વગેરે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે। ત્રીજું, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે, તો એમનો જવાબ માણસને જીવવા માટે ખોરાક, પાણી, હવા વગેરેની જરૂર પડે છે। હવે ચોથો પ્રશ્ન, દાદીને કેવી દાળ પસંદ છે, તો એમનો જવાબ દાદીને ખાંડવાળી દાળ પસંદ છે। પાંચમું, કઠોળના નામ જણાવો, એટલે કે આપણે કઠોળ હોય એના નામ લખવાના, તો મગ, મઠ, ચણા, વટાણા, ચોળી વગેરે કઠોળ છે। કુકરમાં શું શું બને છે, તો એમનો જવાબ કુકરમાં ખીચડી, દાળ, ભાત, શાક વગેરે બનાવીએ છીએ। હવે સાતમું, તમારા ગામમાં કઈ કઈ જાહેર મિલકતો છે, તો આપણે કહેવાનું કે આપણા ગામમાં મંદિર, બગીચા, ચોપાટી વગેરે જાહેર મિલકતો છે। હવે વાસણો શાના બનેલા હોય છે, એટલે કે વાસણ કેમાંથી બનેલા હોય છે, તો આપણે લખવાનું વાસણો સ્ટીલ, પિત્તળ, લોખંડ વગેરેના બનેલા હોય છે। નવમું, ઠેકડા મારીને ક્યાં ક્યાં પ્રાણીઓ ચાલે છે, તો ઠેકડા મારીને દેડકો, વાંદરો અને કાંગારું ચાલે છે। દસમું, વનસ્પતિના ભાગના નામ લખો, તો મૂળ, થડ, પાન, ડાળી, ફૂલ વગેરે વનસ્પતિના ભાગો છે। અગિયારમું, પંખીઓમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે, એનો એટલે કે જુદા જુદા આપણે કઈ કઈ રીતે લાગે, તો પંખીઓમાં કદ, આકાર, અવાજ, રંગ વગેરેમાં વિવિધતા જોવા મળે છે। હવે મિત્રો આવે છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો 4। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જવાબ લખવાના છે વિસ્તારથી, એટલે કે મોટા। હવે એમાં આવે છે પહેલું, તમે ક્યાં ક્યાં પ્રાણીઓ જોયા છે, તો એમનો જવાબ અમે ગાય, ભેંસ, બકરી, હાથી, ઘોડો, કૂતરો, વાંદરો, ગધેડો વગેરે પ્રાણીઓ જોયા છે। હવે આવે છે પ્રશ્ન 2, તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે, એટલે કે તમે આપણે ક્યાં ક્યાં વાહનમાં બેઠા છીએ, તો એમનું નામ લખવાનું, અમે ટ્રેન, બસ, સાયકલ, સ્કૂટર, ઘોડાગાડી, બળદગાડી, કાર વગેરે જેવા વાહનોમાં મુસાફરી કરી છે। હવે ત્રીજો, શાળામાં ક્યાં ક્યાં કામો થાય છે, તો શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, વિદ્યાર્થીઓને રમત રમાડવામાં આવે છે, સ્વચ્છતા વિશે સમજાવવામાં અને શીખવવામાં આવે છે, જેવી અનેક પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે। હવે ચોથો પ્રશ્ન, કુટુંબમાંથી આપણને શું શું શીખવા મળે છે, તો આપણે એનો જવાબ કુટુંબમાંથી આપણને સારા સંસ્કાર, સહકારની ભાવના, હળીમળીને રહેવાનું, તેમજ વડીલોને માન આપવાનું અને શિસ્તતાની શીખ મળે છે। પાંચમું, આપણે
ખોરાક શા માટે લેવો જોઈએ? તેમનો જવાબ, કાર્ય કરવાની શક્તિ મેળવવા માટે, તેમજ શરીરના વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે ખોરાક લેવો જોઈએ. હવે આવે છે પ્રશ્ન નંબર 6. તમે તમારા ઘરને કઈ રીતે સ્વચ્છ રાખો છો? તેમનો જવાબ, નિયમિત સાફ કરીએ છીએ, કચરો હંમેશા કચરાપેટીમાં નાખીએ છીએ અને પાણીને ગમે ત્યાં ફેંક્યા વિના તેની કાળજી રાખીએ છીએ અને કચરાને પણ તેની યોગ્ય જગ્યાએ જ ફેંકીએ છીએ વગેરે રીતે સ્વચ્છતા રાખીએ છીએ. હવે આવે છે પ્રશ્ન નંબર 7. પોલીસ ક્યાં ક્યાં કાર્યો કરે છે? તો એમનો જવાબ, ચોરને પકડવાનું, જેને ગુનો કર્યા હોય તેને પકડીને સજા આપવાનું અને આપણા જાનમાલનું રક્ષણ કરવાનું વગેરે જેવા કાર્યો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર સોલ્યુશન્સ પૂરું થાય છે. થેન્ક યુ.